પોલીસ સમાચારો. પાવાગઢથી જ્યાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત મામલે હવે એફઆઈઆર નોંધવામાં આવી છે. મૂર્તિઓ ખંડિત કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે. અજાણ્યા શખ્સો વિરુદ્ધ આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાવાગઢની સીડીઓ પર જે આસપાસ જે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી, જે વર્ષો જૂની મૂર્તિઓ છે, જેને ખંડિત કરવાના મામલે જૈન સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ મામલે જૈન સમાજ લગાતાર વિરોધ કરી રહ્યો છે અને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરી રહ્યો છે. ત્યારે હવે મૂર્તિઓ ખંડિત કરનાર સામે પોલીસ ફરિયાદ પણ નોંધી લેવામાં આવી છે. આ અંગે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગેની જાણ ગૃહરાજ્યમંત્રીએ ટ્વીટ કરીને આપી છે. અજાણ્યા શખ્સો વિરુદ્ધ આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટના સાંખી નહીં લેવાય અને તેના મુદ્દે જરૂરથી કાર્યવાહી થશે તે પ્રકારની વાત ગૃહરાજ્યમંત્રી દ્વારા પણ કરવામાં આવી હતી. વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે. હિતલ, આખરે હવે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. બે દિવસથી જે વિરોધ ચાલી રહ્યો હતો તે મામલે હવે એફઆઈઆર નોંધી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. જાણવા માંગે છે અપડેટ આ મામલે. જી જણા, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે પાવાગઢમાં જૈનોની મૂર્તિ તોડવાનો આખી ઘટના બની, એ ઘટના પછી આંદોલનો થયા અને આખરે સરકારે પણ સ્વીકાર્યું છે કે આ ગંભીર બાબત છે અને એટલા જ માટે એફઆઈઆર નોંધવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે એફઆઈઆર આખરે નોંધી દેવામાં આવી છે. સ્વાભાવિક છે કે આખો મામલો જે પ્રકારે ઉગ્ર બનતો હતો અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જૈનોમાં જે રોષ હતો એ રોષને ન્યાય આપવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાની જાણકારી અત્યારે મળી રહી છે. જી જણા. જી બિલકુલ હિતલ, આભાર. તો ન્યાય અપાવવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની ખાતરી હવે રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. એફઆઈઆર નોંધી હવે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જૈન સમુદાય લગાતાર આ મુદ્દે વિરોધની મુદ્રામાં હતો. તેમનું કહેવું હતું કે ન્યાય કરવામાં આવે અને જે લોકોએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેને શોધીને કાર્યવાહી કરવામાં આવે.